નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સમાં તારીખ 11 ફેબ્રુઆરી 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ હવે આપણે ગુજરાતી પોસ્ટ .com નામની એક વેબસાઈટ શરૂ કરેલ છે દોસ્તો. તો ગુજરાતી પોસ્ટની તમામ વિડીયોની માહિતી PDF સ્વરૂપમાં તથા તેની મૂળ ડિટેલ્સમાં ગુજરાતી પોસ્ટ .com પરથી આપને ઉપલબ્ધ થઈ જશે, જે આપણે આ વેબસાઈટનો એક સ્ક્રીનશોટ મૂકેલ છે. જે ગુજરાતી પોસ્ટ .com ની આ પ્રકારની વેબસાઈટ છે, જેના પરથી તમને તમામ માહિતી PDF સ્વરૂપ તથા ટેક્સ્ટ સ્વરૂપમાં મળી રહેશે. જોઈએ સૌપ્રથમ 11 ફેબ્રુઆરી 2018માં નજર કરીએ પ્રથમ સમાચાર પર. ડોક્ટર વાયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તો ડોક્ટર વાયા જેને આપણે તસવીરોમાં જોઈ રહ્યા છીએ, તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડોક્ટર SL વાયાને 33 વર્ષની કેરિયરમાં 5000 કેસ તપાસી ફોરેન્સિક સાયકોલોજીમાં ભારતમાં પાયાનું કામ કરવા બદલ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તો કયા કામ બદલ? તો તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર હતા એવા ડોક્ટર SL વાયાને 33 વર્ષ તેમણે નોકરી કરી હતી, જેમાં 5000 કેસ તપાસી ફોરેન્સિક સાયકોલોજીમાં ભારતમાં પાયાનું કામ કરવા બદલ આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. જોઈએ ડોક્ટર SL વાયાએ અમદાવાદ બ્લાસ્ટ, નિઠારી હત્યાકાંડ, આરુષિ હત્યા કેસ જેવા મહત્વના કેસમાં ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. જોઈએ હિમાચલના FSLના ફોર્મર ડાયરેક્ટર JR ગોરને પણ એવોર્ડ આપ્યો હતો. તો આ બે વ્યક્તિને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો, જેમાં એક હિમાચલના FSLના ફોર્મર ડાયરેક્ટર JR ગોર હતા અને બીજા રક્ષા શક્તિ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર SL વાયને આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જોઈએ આગળ આપણે કૃષ્ણા સ્વપ્તિને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરાયો છે. તો કૃષ્ણા સ્વપ્તિને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેને તસવીરમાં જોઈ રહ્યા છે. જોઈએ આગળ વરિષ્ઠ હિન્દી લેખિકા એવી કૃષ્ણા સોબતીને શનિવારે તેમની ગેરહાજરીમાં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમની તબિયત બગડતા તેમને 2 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના વતી અશોક વાજપેયીએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. તો વરિષ્ઠ હિન્દી લેખિકા છે જેવા કૃષ્ણા સોબતી, તેમણે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની ગેરહાજરીમાં તેમના વતી અશોક વાજપેયીએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. જોઈએ જમ્મુ કાશ્મીરમાં આર્મીના ફેમિલી ક્વાર્ટર્સ પર 12 વર્ષ બાદ આતંકી હુમલો, 2 શહીદ થયા છે. તો જમ્મુ કાશ્મીરમાં જે સુજવાન મિલિટરી સ્ટેશન છે, મિલિટરીનો આર્મીનો ક્વાર્ટર્સ છે, જેના પર 12 વર્ષ બાદ આતંકી હુમલો થયો છે, જેમાં 2 શહીદ થયા છે. માહિતી મળવી જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર શનિવારે વહેલી સવારે આતંકીઓએ હુમલો કરી દીધો હતો. સૈન્યના ગણવેશમાં આવેલા 3-4 આતંકી અંધાધૂધ ફાયરિંગ કરતા અને હાથગોળા ફેંકતા જુનિયર કમિશન્ડ ઓફિસર્સ JCOના ફેમિલી ક્વાર્ટરોમાં ઘૂસી ગયા, જે અંદાજે 700 લોકો રહે છે. જોઈએ વહેલી સવારે 4:55 વાગે હુમલા સમયે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. આતંકીઓની હાજરીમાં અનેક પરિવાર ત્યાં ફસાઈ ગયા. તેમને સલામત બહાર કાઢતી વખતે 2 સુબેદાર શહીદ થયા. એક મેજર અને એક સુબેદારની પુત્રી સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. કેટલાક પરિવારોને બંધક બનાવ્યાની પણ આશંકા છે. જોઈએ આતંકીઓની સંખ્યા અને લોકેશન સ્પષ્ટ નહીં થવાના કારણે તેમના ખાતમા માટે ઉધમપુર સ્થિત નોર્ધન કમાન્ડથી પેરા કમાન્ડો એરલિફ્ટ કરીને સુંજવા પહોંચાડવામાં આવ્યા. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે પણ મોરચો સંભાળી લીધો છે. તો જમ્મુના આર્મીના ફેમિલી ક્વાર્ટર્સ એવા સુંજવા આર્મી કેમ્પ પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. સૈન્યના ગણવેશમાં આવેલા 3-4 આતંકીઓએ અંધાધૂધ ફાયરિંગ કરતા તેમના 2 લોકો શહીદ થયા છે. આગળ જોઈએ આપણે તો ભારત પેલેસ્ટાઈન વચ્ચે 321 કરોડ રૂપિયાના 6 કરાર થયા છે. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે પેલેસ્ટાઈન પહોંચ્યા, તેમણે 321 કરોડ રૂપિયાના 6 કરાર કર્યા છે. જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પેલેસ્ટાઈન પહોંચ્યા, તેમણે રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. તો પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ છે મહેમૂદ અબ્બાસ, તેમની સાથે મુલાકાત કરી હતી. જોઈએ અબ્બાસે ઇઝરાયલ સાથે શાંતિ મંત્રણા માટે ભારતને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા આગ્રહ કર્યો હતો. મોદીએ પેલેસ્ટાઈનને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું. જોઈએ પેલેસ્ટાઈનની યાત્રા કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન મોદીને સૌથી મોટા સન્માન એવા ગ્રાન્ડ કોલર ધી સ્ટેટ ઓફ પેલેસ્ટાઈનથી સન્માનિત કરાયા. મોદીએ તેને 125 ભારતીયોનું સન્માન ગણાવ્યું હતું. આ દરમિયાન બંને દેશો વચ્ચે 321 કરોડ રૂપિયાના 6 કરાર થયા હતા. તો પેલેસ્ટાઈનનું સૌથી મોટું એવું સન્માન છે કે જેને ગ્રાન્ડ કોલર ધી સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન કહેવામાં આવે છે, જેનાથી સન્માનિત કરાયા હતા મોદીને. તેણે મોદીએ 125 ભારતીયોનું સન્માન ગણાવ્યું હતું અને 321 કરોડ રૂપિયાના 6 કરાર થયા હતા. જોઈએ તેમાં 192 કરોડ રૂપિયાથી પેલેસ્ટાઈનના
બેજ સુહુરમાં એક હોસ્પિટલ નિર્માણ સામેલ છે. સાથે જ શિક્ષણ ક્ષેત્રમાં 32 કરોડ રૂપિયાના 3 કરાર કરાયા. નેશનલ પ્રિન્ટિંગ પ્રેસ માટે ઉપકરણ તથા મશીનરી ખરીદી અને મહિલા સશક્તિકરણ કેન્દ્ર બનાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. તો ભારત પેલેસ્ટાઈન વચ્ચે 321 કરોડ રૂપિયાના 6 કરાર થયા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કરારમાં એક બેઇજ સુરમાં હોસ્પિટલનું નિર્માણ સામેલ કરાયું છે. 192 કરોડ રૂપિયાની સાથે 32 કરોડ રૂપિયાના 3 શિક્ષણ કરાર કરવામાં આવે છે અને નેશનલ પ્રિન્ટિંગ પ્રેસ ઉપકરણ માટે મશીનરી ખરીદી તથા મહિલા સશક્તિકરણ કેન્દ્ર બનાવવા માટે પણ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આગળ 23મી વિન્ટર ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતે છે કોણે? તો જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છે તેમણે 23મી વિન્ટર ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો સ્વીડનની સાર્લેટ કાલાએ 23મી વિન્ટર ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. તેણે મહિલાઓની ક્રોસ કન્ટ્રી સ્કી ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો. તે જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છે તે સ્વીડનની સાર્લેટ કાલા છે, જેણે 23મી વિન્ટર ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે કઈ ઇવેન્ટમાં કર્યો હતો? તો ક્રોસ કન્ટ્રી સ્કી ઇવેન્ટમાં મેડલ જીત્યો હતો. જોઈએ વર્ષની સાર્લેટ, સતત 3જા વિન્ટર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે સોચી 2014માં 5x4 કિમી રિલે અને વાનકુવરમાં 2010માં 10 કિમી ક્રોસ કન્ટ્રી ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આગળ નોર્વેની મારિત જોર્ગને સિલ્વર અને ફિનલેન્ડની ક્રિસ્ટા પાર માકોસ્કીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો આ ઇવેન્ટમાં જ નોર્વેની મારિત જોર્ગને સિલ્વર અને ફિનલેન્ડની ક્રિસ્ટા પારમાં કોસ્કીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોઈએ 37 વર્ષની નોર્વેની મારિત જોર્ગને સિલ્વર જીત્યો હતો. આ તેનો વિન્ટર ગેમ્સમાં ઓવરઓલ 11મો મેડલ છે. તે સર્વાધિક મેડલ જીતનાર મહિલા છે. 13 મેડલનો વર્લ્ડ રેકોર્ડ તેના જ દેશના પુરુષ ખેલાડી ઓલ જોર્ન ડેલનના નામે છે. તો 37 વર્ષની છે આ નોર્વેની મારિત જોર્ગને, જેણે સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો વિન્ટર ગેમ્સમાં ઓવરઓલ 11મો મેડલ છે અને તે સર્વાધિક મેડલ જીતનાર મહિલા છે વિન્ટર ગેમ્સમાં. 13 મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ તેના જ દેશના પુરુષ ખેલાડી ઓલ જોર્ન ડેલનના નામે છે. જોઈએ આગળ. તો ભારતીય લ્યુઝર શિવા કેશવન પોતાના 6ઠા ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. તે લ્યુઝ સિંગલ્સના પ્રથમ 2 રન પછી 36મા નંબરે રહ્યો હતો. જોઈએ તો મેડલ ટેલી ટોપ 5 દેશમાં સૌ પ્રથમ છે નેધરલેન્ડ, જેણે 5 મેડલ હાંસલ કર્યા છે. 1 ગોલ્ડ મેડલ સાથે 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. જર્મનીએ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. દક્ષિણ કોરિયાએ પણ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સ્વીડને પણ 1 ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને નોર્વે 2 સિલ્વર મેડલ હાંસલ કર્યા છે. આ હતી 23મી વિન્ટર ઓલિમ્પિકની માહિતી. આપણે આગળ નવા સમાચાર પર. વડાપ્રધાન મોદીની UAE પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી UAE પહોંચતાની સાથે જ તેમના દેશની તમામ મોટી ઇમારતોને ત્રિરંગા રંગથી સજ્જ કરવામાં આવી હતી. જોઈએ સ્વાગતમાં. સ્વાગતમાં એક દિવસ અગાઉ જ પહેલી વાર ત્રિરંગાના રંગે દેશની બધી ઇમારતો ઝળહળી ઉઠી હતી. કયા દેશની? તો UAE દેશની. તેમાં સૌ પ્રથમ જોઈએ બુર્જ ખલીફા, જેની તસવીરમાં જોઈ રહ્યા છીએ આપણે. ત્રિરંગાથી સજ્જ એવી ઇમારત છે. દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. 828 મીટર ઊંચાઈ છે. 200થી વધુ માળ છે. 160 ફ્લોર એવા જેના પર લોકો રહે છે. 9,639 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો આ ઇમારત બનાવવા માટે. 6 વર્ષમાં બનીને તૈયાર થઈ છે આ ઇમારત. જોઈએ બીજી ઇમારત વિશે. તો દુબઈ ફ્રેમ છે દુનિયાની સૌથી મોટી ફોટો ફ્રેમ. ચાલુ વર્ષે સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. 15 મીટર ઊંચાઈ છે. 93 મીટર પહોળાઈ છે. 100 બ્રિજ મીટર છે. 225 મીટરની ગ્લાસ પેનલ 360 ડિગ્રીનો વ્યૂ આપે છે. ખર્ચ 280 કરોડ રૂપિયા થયેલ છે, જેના પર પણ ત્રિરંગથી આ ઇમારતને શણગારવામાં આવી હતી. ત્રીજી ઇમારત વિશે માહિતી જોઈએ તો ADNOC UAEની સૌથી મોટી ઓઇલ કંપની છે. 55,000 કર્મચારી અહીં કામ કરે છે, જેના પર પણ ત્રિરંગા રંગથી સજ્જ કરવામાં આવીને શણગારવામાં આવેલ છે. 1971માં આની સ્થાપના થઈ હતી. 3.85 લાખ કરોડ વાર્ષિક રેવન્યુ છે. 55,000 કર્મચારી અહીં કામ કરી રહ્યા છે. આ દેશની સૌથી મોટી સરકારી ઓઇલ અને ગેસ કંપની છે. જોઈએ માહિતી મેળવીએ આગળ. આપણે હવે તો વડાપ્રધાન મોદી UAE પહોંચ્યા હતા, તેના વિશે ભારતને આટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે તેના વિશે માહિતી જોઈએ. તો UAEમાં 33 લાખ ભારતીય છે. ભારત UAEનો બીજો મોટો ટ્રેડ પાર્ટનર છે. દર વર્ષે 3.41 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પણ છે. જોઈએ UAE ભારતમાં 4.82 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે. તે ઉપરાંત ભારત અને UAE વચ્ચે દર અઠવાડિયે 1076 ફ્લાઇટ 16 શહેરોથી ઉડાન ભરી રહી છે. આ માટે જ ભારતને આટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે. ભારતના વડાપ્રધાન જ્યારે UAE પહોંચ્યા ત્યારે તેના દેશની તમામ ઊંચી ઇમારતોને ત્રિરંગાથી સજ્જ શણગારવામાં આવી હતી તેમના સ્વાગત માટે.
આગળ આપણે તો 25મી થી દમણ દીવ હેલિકોપ્ટર સેવાનો પીએમ કરાવશે પ્રારંભ. તો જોઈએ સમાચાર મેળવીએ તો દમણ અને દીવ વચ્ચેનું અંતર ઘટાડવા માટે અને બંને પ્રદેશોમાં પર્યટનના વિકાસ માટે પ્રશાસક દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. મુંબઈની પવન હંસ હેલિકોપ્ટર સેવા આગામી 25મી ફેબ્રુઆરીએ દેશના પ્રધાનમંત્રીના હસ્તે આ સેવાનો શુભારંભ થઈ શકે એમ છે. આ ઉપરાંત દમણની અનેક વિવિધ વિકાસીય યોજનાઓને પણ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતાઓ છે. તો નાસાના અંતરિક્ષયાને 6 કિમી દૂરથી પૃથ્વીની તસવીર લીધી છે, જે તસવીર આપની સમક્ષ રજૂ છે. જેના વિશે માહિતી મેળવીએ તો અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના અંતરિક્ષ શોધયાન ન્યૂ હોરાઇઝન્સે 6.12 કિમી દૂરથી પૃથ્વીની તસવીર લઈને નવો રેકોર્ડ સર્જ્યો છે. તો નવો રેકોર્ડ બનાવ્યો છે કયા યાન દ્વારા? તો ન્યૂ હોરાઇઝન્સ દ્વારા 6.12 કિમી દૂરથી પૃથ્વીની તસવીર લીધી છે. આ અગાઉ રેકોર્ડ હતો વોયેજર 1 ના નામે હતો, તેણે પૃથ્વીની તસવીર 6.06 કિમી દૂરથી લીધી હતી. ન્યૂ હોરાઇઝન્સે અંતરિક્ષમાં નાસાએ મિશન ફર્સ્ટ હેઠળ રવાના કર્યો હતો. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો વોટ્સએપ નંબર એડ કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે.